જ્યારે તમે કોઈ પણ વેબસાઇટ ઉપર એકાઉન્ટ રજીસ્ટર કરતા હો છો કે કોઈ પણ ફોર્મને ફિલઅપ કરતા હો ત્યારે તમને ફોર્મની નીચે ટેડામેડા અક્ષરમાં જે સીધી રીતે ન વાંચી શકાય તેવા અક્ષરને ટાઈપ કરવા માટેનું કહેવામાં આવે છે। આ અક્ષરમાં ઘણી વખત તમે એલ અને એક અને ઓ અને ઝીરો વચ્ચે કન્ફ્યુઝ થતા હો છો અને ખોટા ટાઈપ કરો છો। આ અક્ષરને કેપ્ચા કહેવામાં આવે છે। પણ શું તમને ખબર છે કે આ કેપ્ચા છે શું અને તમને શું કામ ભરવા માટેનું કહેવામાં આવે છે? તો આજે હું તમને આના વિશે જ વાત કરવાનો છું। હાય ગાઈસ, હું છું મોહિન ને તમે જોઈ રહ્યા છો ટેકનિકલ કાઠિયાવાડી। કેપ્ચાનું પૂરું નામ કમ્પ્લીટલી ઓટોમેટેડ પબ્લિક ડ્યુરિંગ ટેસ્ટ ટુ ટેલ કોમ્પ્યુટર એન્ડ હ્યુમન્સ અ પાર્ટ થાય છે। એટલે કે એક એવી ટેસ્ક કે જેની મદદથી ઓટોમેટિક રોબોટ અને માણસ વચ્ચેનો ફરક સમજી શકાય છે। પણ રોબોટ અને માણસ વચ્ચેનો ફરક શું કામ સમજવો જોઈએ અને તેનાથી શું ફાયદો થાય છે તે તમે વિચારતા હશો। ચાલો એક એક્ઝામ્પલથી તમને સમજાવું। તમે કોઈ પણ વેબસાઇટની અંદર એક ફોર્મ ભરતા હો છો, તેમાં તમારે તમારું પૂરું નામ, ઉંમર, જેન્ડર, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ વગેરે ભરતા હો છો અને આ ફોર્મ ભરતા તમને કેટલી વાર લાગે છે? અંદાજે 20-30 સેકન્ડ થતી હોય છે। પણ આ જ ફોર્મ કોઈ રોબોટ દ્વારા ભરવામાં આવે તો માત્ર 2 સેકન્ડ લાગે છે। એટલે કે માણસ કરતાં 10 ગણું કે તેથી વધુ સ્પીડની અંદર તે ફોર્મ ભરી શકે છે। કોઈ પણ વેબસાઇટ તેના ડેટાબેઝની મદદથી ચાલતી હોય છે અને હેકર્સ છે તે આવી રીતે જ કોમ્પ્યુટરમાં કોડિંગ સ્ક્રિપ્ટ દ્વારા ડેટાને લૂપ કરીને કોઈ પણ વેબસાઇટના ડેટાબેઝને ફૂલ કરી શકે છે અથવા તે વેબસાઇટને ચાલતી બંધ કરી શકે છે, જેને સાયબર એટેક પણ કહેવામાં આવે છે। આ સાયબર એટેકને અટકાવવા માટે જ કેપ્ચાનો ઉપયોગ કરવામાં આવે છે। કેપ્ચા તમે કોઈ પણ ફોર્મ ભરતા હો છો ત્યારે તેની નીચે તે આપવામાં આવે છે, જેથી વેબસાઇટના ડેટાબેઝની અંદર થતા અટેકને અટકાવી શકાય છે અને ડેટાબેઝનું રક્ષણ પણ થાય છે। કેપ્ચાની અંદર તમે જે વાંકાચૂકા અક્ષર જુઓ છો તે એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા હોય છે જે માત્ર માણસ દ્વારા જ તેને વાંચી શકાય છે અને કોઈ પણ રોબોટ દ્વારા તેને બાયપાસ કરી શકાતા નથી। હવે તમે સમજી શકતા હશો કે માણસ અને રોબોટમાં શું કામ ફરક કરવો પડતો હોય છે। આ તો વાત થઈ કેપ્ચા શું છે, હવે આપણે કેપ્ચા વિશે થોડું વધુ જાણીએ। કેપ્ચાની શોધ 2003ની અંદર કરવામાં આવી હતી અને ત્યારથી લઈને આજ સુધી કેપ્ચાની અંદર ઘણો બધો ફેરફાર કરવામાં આવ્યો છે। હાલ માર્કેટમાં કેરેક્ટર કેપ્ચા, ઓડિયો કેપ્ચા, પઝલ કેપ્ચા જેવા ઘણા બધા કેપ્ચાના પ્રકાર સિક્યોરિટી માટે યુઝ કરવામાં આવે છે, જેમાં કેરેક્ટર કેપ્ચા એટલે કે એવા કેપ્ચા જેની અંદર તમને થોડા ટેડામેડા અક્ષર બતાવવામાં આવે છે અને તે જોઈને તમારે તે અક્ષરને ટેક્સ્ટ બોક્સની અંદર લખવાના હોય છે। ઓડિયો કેપ્ચાની અંદર તમારે એક ઓડિયો સાંભળવાનો હોય છે અને તેમાં જે બોલે છે તે તમારે ટેક્સ્ટ બોક્સની અંદર લખવાનું હોય છે। પઝલ કેપ્ચાની અંદર તમને એક પઝલ આપવામાં આવે છે, તમારે તે પઝલને સોલ્વ કરવાની હોય છે અને ત્યારબાદ જ તમે ફોર્મને સબમિટ કરી શકો છો અને આગળ વધી શકો છો। પણ આ કેરેક્ટર કેપ્ચા, ઓડિયો કેપ્ચા કે પછી પઝલ કેપ્ચાની અંદર લોકોનો સમય ખૂબ જ બગડતો હતો। લોકો ભૂલથી કોઈ પણ ખોટો અક્ષર એન્ટર કરી દે તો તેને ફરીથી તે કેપ્ચાને એન્ટર કરવાનો રહેતો હતો અને આ સમસ્યાના સમાધાન માટે ગૂગલ કંપનીએ પોતાની નવી કેપ્ચા સિસ્ટમ તૈયાર કરી જેનું નામ હતું રીકેપ્ચા। હાલ આ સિસ્ટમનો ઉપયોગ આપણે બધા કરી રહ્યા છીએ। આ સિસ્ટમની અંદર તમને કોઈ પણ પ્રકારના ટેક્સ્ટ કે પઝલ આપવામાં આવતા નથી, તમારે માત્ર આઈ એમ નોટ રોબોટ લખેલા ચેકબોક્સની અંદર ક્લિક કરવાનું રહેશે અને જો તેમાં ગ્રીન ટિક આવી જાય તો તમે આગળ વધી શકો છો અને જો ગૂગલને થોડુંક પણ ડાઉટ લાગે તો તમને ત્યાં જ અટકાવી દેશે અને તમને ઇમેજ સિલેક્ટ કરવા માટેનું બોક્સ આપી દેશે અને તેમાં તમારે તેના આપેલા ઇમેજ જેમ કે સ્કૂલ બસ, વોટર ટેન્ક, ટ્રાફિક લાઇટ વગેરે ઇમેજને સિલેક્ટ કરીને સબમિટ કરવાના રહેશે અને જો તમે સાચા ઇમેજ સિલેક્ટ કરો છો ત્યારબાદ જ તમને આગળ વધવા દેશે। આ રીકેપ્ચાને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે જે તમારા કોમ્પ્યુટર અને મોબાઈલના આઈપી એડ્રેસ ઉપરથી તમે જે વેબસાઇટ ઉપર છો તેને તમે કેટલી વાર સ્ક્રોલ કરી છે અને તમારા કોમ્પ્યુટરમાં કર્સરના મૂવમેન્ટ ઉપરથી તે નક્કી કરે છે કે તમે કોઈ માણસ છો કે રોબોટ। તો હવે તમને ખબર પડી ગઈ હશે કે આ કેપ્ચા છે શું અને તમને શું કામ ભરવા માટેનું કહેવામાં આવે છે। તમારી પાસે પણ કોઈ એવી વેબસાઇટ હોય કે જેમાં એકાઉન્ટ રજીસ્ટર કરવાના હોય કે પછી ડેટા એન્ટર કરવાના હોય તો તેમાં કેપ્ચા સિસ્ટમને અવશ્ય રાખજો, જેથી તમારી વેબસાઇટની સિક્યોરિટીમાં વધારો થાય અને કોઈ પણ તમારી વેબસાઇટને હેક ના કરી શકે। કેપ્ચા એ વેબસાઇટની સિક્યોરિટી માટે હાલ ખૂબ જ જરૂરી છે।
तो बस वीडियो में आज माटे आटलू। जो तमने वीडियो गम्यो होय तो वीडियो ने लाइक करी नाखजो अने तमारा मित्रोनी साथे शेर करी नाखो अने जो चेनल में नवा होय तो चेनल ने सब्सक्राइब करी नाखो। तो हवे मळीशुं नवा वीडियो में, त्यां सुधी जय हिंद, वंदे मातरम।